तो आ साथ ज आजे आशाबेन पटेल नुं निधन थयुं छे। तो हाल तो तेमनो पार्थिव देह ऊंझा खाते पहोंच्यो छे। महत्वनुं छे के ऊंझाना एमएलए आशाबेन पटेल नुं आजे निधन थयुं, त्यारे आशाबेन पटेल नो पार्थिव देह ऊंझा खाते लवायो छे। आशाबेनना निधनथी समग्र ઊંઝામાં શોકનો માહોલ છે, ન માત્ર ઊંઝા સમગ્ર ગુજરાત રાજ્યમાં શોકનો માહોલ છે। આ સાથે જ પીએમ નરેન્દ્ર મોદીએ પણ શ્રદ્ધાંજલિ પાઠવી છે અને મુખ્યમંત્રીએ પણ શ્રદ્ધાંજલિ પાઠવી। ત્યારે હાલ આશાબેનનો પાર્થિવ દેહ ઊંઝા ખાતે લવાયો છે। ઊંઝાના એમએલએ આશાબેન પટેલનું આજે નિધન થયું, ત્યારે હાલ તેમનો પાર્થિવ દેહ ઊંઝા ખાતે પહોંચ્યો છે। મહત્વનું છે કે અનેક નેતાઓએ અધિકારીઓએ શ્રદ્ધાંજલિ પાઠવી છે। ન માત્ર ઊંઝા સમગ્ર ગુજરાતમાં શોકનો માહોલ છે અને ભાજપમાં ખોટ ન પૂરી શકાય તેવી આ ઘટના કે આશાબેન પટેલનું આજે નિધન થયું છે। હાલ તો ઊંઝા ખાતે તેમનો પાર્થિવ દેહ લાવવામાં આવ્યો છે। આશાબેનનો પાર્થિવ દેહ હાલ ઊંઝા ખાતે લાવવામાં આવ્યો છે। આજે ધારાસભ્ય ડોક્ટર આશાબેન પટેલનું નિધન થયું। આ નિધનની સાથે જ અનેક લોકો શોકમાં ગરકાવ થઈ ગયા છે, કારણ કે આશાબેન પટેલનું વ્યક્તિત્વ જ એવું હતું। હાલ પાર્થિવ તેમના વતન એવા ઊંઝા ખાતે લવાયો છે। તો આશાબેનના નિધનથી સમગ્ર ઊંઝામાં શોકનો માહોલ છે, ન માત્ર ઊંઝા સમગ્ર ગુજરાતમાં હાલ શોકનો માહોલ છે, કારણ કે આશાબેન પટેલનું વ્યક્તિત્વ એવું હતું અને આ સાથે સમગ્ર લોકો અત્યારે શોકમાં ગરકાવ છે, કારણ કે ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલ કે જેઓએ અનેક ઉમદા કાર્ય કર્યા છે, અનેક સેવાકીય પ્રવૃત્તિ કરી છે, આજે તેઓ આપણી વચ્ચે નથી રહ્યા। આ સાથે જ હવે તેમના પાર્થિવ દેહને ઊંઝા ખાતે લાવવામાં આવ્યો છે। તેમના વતન એવા ઊંઝા ખાતે તેમનો પાર્થિવ દેહ લાગવામાં આવ્યો અને કાલે સવારે આ સાથે મુખ્યમંત્રીએ પણ આશાબેન પટેલના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ અર્પી છે અને સાથે પીએમ મોદીએ પણ શ્રદ્ધાંજલિ પાઠવી છે। અનેક નેતાઓએ અધિકારીઓએ સાથે જ સિનિયરોએ પણ શ્રદ્ધાંજલિ પાઠવી અને સાથે જ ભાજપનું કહેવું છે કે આ ખોટ અમે ક્યારેય નહીં પૂરી કરી શકીએ। તો આશાબેનના નિધનથી લોકો શોકમાં ગરકાવ છે। કાલે સવારે સિદ્ધપુર મુક્તિધામ ખાતે લઈ જવામાં આવશે। મુખ્યમંત્રીએ આશાબેનના પાર્થિવ દેહને હાલ શ્રદ્ધાંજલિ આપી છે। ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલનું આજે નિધન થયું, હાલ તેમનો પાર્થિવ દેહ ઊંઝા ખાતે રાખવામાં આવ્યો છે। આશાબેનના નિધનથી સમગ્ર ઊંઝામાં શોકનો માહોલ છે। કાલે સવારે સિદ્ધપુર મુક્તિધામમાં તેમને લાવવામાં આવશે। હાલ મુખ્યમંત્રી સહિતના દિગ્ગજોએ પણ શ્રદ્ધાંજલિ પાઠવી છે। સાથે પૂર્વ મુખ્યમંત્રીએ પણ શ્રદ્ધાંજલિ પાઠવી અને સાથે જ વડાપ્રધાન મોદીએ પણ શ્રદ્ધાંજલિ પાઠવી છે। તો સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ પાર્થિવ દેહના દર્શન કર્યા હતા। હાલ ઊંઝા એપીએમસી ખાતે આશાબેનનો પાર્થિવ દેહ લવાયો છે। કાલે સવારે સિદ્ધપુર મુક્તિધામ ખાતે તેમની અંતિમ ક્રિયા કરવામાં આવશે। આ સાથે જ ઊંઝા ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ પહોંચી ગયા છે અને સીએમ ભૂપેન્દ્ર પટેલે પાર્થિવ દેહના દર્શન પણ કર્યા અને શ્રદ્ધાંજલિ પણ પાઠવી। કાલે સવારે સિદ્ધપુર મુક્તિધામમાં તેમની અંતિમ ક્રિયા કરવામાં આવશે। તો હાલ ઊંઝાના એપીએમસી ખાતે આશાબેનનો પાર્થિવ દેહ લવાયો છે, અંતિમ દર્શન માટે પાર્થિવ દેહને રાખવામાં આવશે। આશાબેન પટેલ કે જેઓ ડોક્ટર આશાબેન પટેલ કહેવાતા હતા અને સાથે ધારાસભ્ય પણ હતા, અનેક ઉમદા કાર્યો તેઓએ કરેલા છે, સાથે જ ભાજપનું કહેવું છે કે આ ખોટ અમે ક્યારેય નહીં પૂરી કરી શકીએ। ઊંઝાના એમએલએ ધારાસભ્ય આશાબેન પટેલનું આજે નિધન થયું, સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ શ્રદ્ધાંજલિ પાઠવી છે। સાથે પૂર્વ સીએમ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ ટ્વીટ કરી અને શ્રદ્ધાંજલિ પાઠવી। આ સાથે તેઓએ કહ્યું કે આશાબેનના નિધનથી હું ઊંડા શોકની લાગણી અનુભવું છું, એક મધ્યાહ્ને આજે
सूरज आथम्यो छे तेवुं रूपाणी साहेबे कीधुं अने साथे ज आशाबेनने श्रद्धांजलि पण पाठवी। સતી સીઆર પાટીલે પણ શ્રદ્ધાંજલિ પાઠવી। કાલે સવારે સિદ્ધપુર મુક્તિધામમાં તેમની અંતિમ ક્રિયા કરવામાં આવશે। તો મુખ્યમંત્રી હાલ પહોંચ્યા છે ઊંઝા ખાતે અને તેઓએ શ્રદ્ધાંજલિ પણ પાઠવી। હાલ આશાબેનના પાર્થિવ દેહને ઊંઝા ખાતે લવાયો છે। તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે હાલ રાખવામાં આવશે અને આવતીકાલે એટલે કે આવતીકાલે સવારે સિદ્ધપુર મુક્તિધામમાં તેમની અંતિમ ક્રિયા થશે। હાલ સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ઊંઝા ખાતે પહોંચ્યા અને તેઓએ પાર્થિવ દેહના દર્શન પણ કર્યા, સાથે જ શ્રદ્ધાંજલિ પાઠવી। ઊંઝાના ધારાસભ્ય અને ખૂબ લોકપ્રિય ચહેરો ગણાતો તેવા ડોક્ટર આશાબેન પટેલ, કે જેઓ હવે નથી રહ્યા, આજે તેમનું ડેન્ગ્યુની બીમારીના કારણે નિધન થયું। હાલ તેમના પાર્થિવ દેહને ઊંઝા ખાતે લવાયો છે। તેમના પાર્થિવ દેહને હાલ તેમના વતન એવા ઊંઝા ખાતે લવાયો છે। આવતીકાલે સવારે સિદ્ધપુર મુક્તિધામમાં અંતિમ ક્રિયા કરવામાં આવશે। હાલ તો ઊંઝા એપીએમસી ખાતે આશાબેનના પાર્થિવ દેહને લવાયો છે, સાથે જ સીએમ પ્રકારે અત્યારે હાલમાં સીએમ જે છે તે આશાબેનના અંતિમ વિધિમાં પહોંચ્યા છે। તમે જોયું છે તેમને અત્યારે હાલમાં એપીએમસીમાં રાખવામાં આવ્યા છે। આશાબેન ધારાસભ્ય જેમનું અવસાન થયું છે તેમને અત્યારે હાલમાં એપીએમસીમાં લાવવામાં આવ્યા છે। એપીએમસીમાં તેઓ અત્યારે હાલમાં તમે જોઈ રહ્યા છો જે પ્રકારે સીએમ જે છે તે તેમના દર્શનાર્થે પહોંચ્યા છે। વાત કરવામાં આવે તો ઋષિભાઈ પટેલ પણ જે તેમની સાથે જે છે કેન્દ્રીય મંત્રી તે અત્યારે હાલમાં ત્યાં પહોંચ્યા છે। તે પણ અત્યારે હાલમાં તમે જોઈ શકો છો જે પ્રકારે તેઓ તેમના દર્શનાર્થે આવ્યા છે, ફૂલહારથી તેમને ફૂલહાર ચડાવ્યો છે અને તેમને અત્યારે હાલમાં જે પ્રકારે ખાસ કરીને વાત કરવામાં આવે તો આશાબેન પટેલ જે છે તે સામાન્ય માંદગી બાદ તેઓ કહી શકાય કે તેઓ જે છે નિધન પામ્યા, જે છે નાની ઉંમરમાં તેઓ નિધન પામ્યા છે અને તેમને અત્યારે હાલમાં તમે જોઈ શકો છો જે પ્રકારે સીએમ જે છે તે ત્યાં પહોંચ્યા છે, સીએમ જે છે તે ત્યાં પહોંચ્યા છે, તેમના દર્શનાર્થે પહોંચ્યા છે ભૂપેન્દ્ર પટેલ। અત્યારે હાલમાં તેમને દર્શન આશાબેનના દર્શન તેમને કર્યા છે। ખાસ કરીને જો વાત કરીએ તો અત્યારે હાલમાં તેઓ અહીંયા પહોંચી ચૂક્યા છે, આશાબેનને અહીંયા રાખવામાં આવ્યા છે દર્શનાર્થે। લોકો મોટી સંખ્યામાં તેમના કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત છે। કાલે વાત કરીએ તો કર્મષ્ઠ જે ધારાસભ્ય જે છે તે કહી શકાય તેમને, તેવા પ્રકારના તેઓ કહી શકાય કે લોકોની વચ્ચે રહીને તેમને કામ કર્યું છે અને અત્યારે હાલમાં તેમનું અવસાન થતાં સીએમએ તેમને જે છે તે શ્રદ્ધાંજલિ પાઠવી છે। પાયલ મંતવની ઊંઝા।